હલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે એક સરસ મજાનો ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ પહેલાં તો તમે દ્રવ્ય વિશે ભણી ગયા છો ધોરણ નવ ચેપ્ટર નંબર એક એમાં દ્રવ્ય દ્રવ્યની લાક્ષણિકતાઓ અને એના સ્વરૂપ વિશે આપણે જોઈ ગયા છીએ હવે એ જ દ્રવ્ય જે છે એ આપણી આસપાસના દ્રવ્યો જે પણ છે એ શુદ્ધ છે ખરા બરાબર એના વિશે આપણે થોડી વાત કરીશું હવે આપણી આસપાસની અંદર મતલબ આપણી આસપાસમાં જે પણ દ્રવ્યો છે જો તો તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો છો એ શુદ્ધ છે કે નહીં એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ જો એમાં આપણે દૂધ લઈએ બજારમાંથી ખરીદીએ તો એના પર પણ તમને ખબર હોય તો પ્યોર એવો વર્ડ આવશે ઘી હશે તો પણ એના પર પ્યોર શબ્દ હશે બરાબર એ જ પ્રમાણે વાત કરીએ આગળ તો બટર હશે મતલબ કે માખણ હશે તો એના ઉપર પણ મીઠું હશે તો શુદ્ધ નમક છે પણ ખરેખર એ શુદ્ધ છે ખરું લેબલ લગાવ્યું છે કંપનીનું નામ છે એટલે આપણે એમ કહીએ કે ના એ શુદ્ધ છે પેકિંગ છે એમાં કોઈ બીજી ભેળસેળ નથી શુદ્ધ દૂધ આપણે એને કહીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ના હોય ઘીમાં પણ એ જ વસ્તુ છે પણ અહિયાં આપણે સાયન્સની ભાષામાં વાત કરશું ને કે જે પણ શુદ્ધ પદાર્થ છે બરાબર એ શુદ્ધમાં સાચે શુદ્ધ છે ખરું અહીંયા જોઈએ ને તો આપણે ફ્રૂટ જ્યુસ કહીએ તો એ પણ આપણને અત્યારે પેકિંગ મળે છે પીવાનું પાણી કહેશું તો એની વાત કરીએ પછી મરી મસાલા કહીએ તો આ બધામાં શુદ્ધ શબ્દ મતલબ એની અંદર કોઈ પણ પ્રકારનો ભેળસેળ ના હોય પાણીની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન હોય તો આપણા માટે શુદ્ધ છે પરંતુ ખરેખર વિજ્ઞાનની ભાષામાં આપણે વાત કરીએ તો કે શુદ્ધ પદાર્થ એટલે શું શુદ્ધ પદાર્થનો અર્થ ભેળસેળથી મુક્ત થાય છે ખરો પણ વિજ્ઞાનની ભાષામાં નહીં એના માટે મતલબ શુદ્ધ એટલે શું છે એની આપણે આપણે વાત કરીએ હવે દૂધને કીધું કે દૂધ આમ કહીએ તો શુદ્ધ પદાર્થ છે પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ દૂધ જે છે એ શુદ્ધ પદાર્થ નથી તે એક કરતાં વધારે પદાર્થનું મિશ્રણ છે હવે દૂધ જે છે એની અંદર પાણી પણ હોય છે બીજી વાત કરીએ તો પ્રોટીન પણ હોય છે અને ચરબી પણ હોય છે મતલબ દૂધની અંદર પાણી પ્રોટીન અને ચરબી આ બધા જ પ્રકારના ઘટકો હોય છે માટે આપણે દૂધને શુદ્ધ ના કહી શકીએ કારણ કે તેમાં અલગ અલગ પ્રકારના એમ કહેવાય કે ઘટકો છે માટે જે દૂધ છે ને એ શુદ્ધ નથી બરાબર હવે આપણે મીઠાનું જ એક્ઝામ્પલ લઈએ કોઈ પણ પદાર્થનું શુદ્ધ ક્યારે કહેવાશે જ્યારે એનું બંધારણ છે ને એ સમગ્ર રીતે એક સમાન હોય તેના દરેક કણો જે છે એનો રાસાયણિક ગુણધર્મ કેવો હશે તો કે સમાન હશે અને તે એક જ પ્રકારના કણોના બનેલા હોય હવે એવા એક્ઝામ્પલની વાત કરીએ તો કે લોખંડ છે પછી એલ્યુમિનિયમ છે જે ધાતુઓ છે એક પ્રકારના તત્વો છે એના પછી આપણે વાત કરીએ સોનું છે એમાંય ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ મીઠું છે બરાબર ખાંડ છે નિશ્ચંદિત પાણી છે અને ત્યારબાદ પારો મર્ક્યુરી આ બધા પદાર્થને આપણે શુદ્ધ કહી શકીએ શા માટે મીઠાની જ વાત કરીએ હમણાં કીધું એમ કે મીઠાની અંદર સોડિયમ અને ક્લોરીન એ બે ઘટક તત્વો આવેલા હોય અને બધે મતલબ એની રચના છે કહીને એક સરખી હશે માટે મીઠું શુદ્ધ છે પરંતુ મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ જે છે એને આપણે શુદ્ધ ના કહી શકીએ બરાબર છે અને અહીંયા આપણે જે ખાંડ છે કે નિશ્ચંદિત પાણી છે તો એમાં કોઈ પણ પ્રકારના બીજા ઘટકો નથી પાણીની અંદર આપણે વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે ઘટક તત્વો બનેલું છે અને એનો રાસાયણિક ગુણધર્મ મતલબ કણોના રાસાયણિક ગુણધર્મ એની અંદર બધા સરખી રીતે હોય છે અને એક જ પ્રકારના કણોના બનેલા હોય છે માટે અહીંયા આપણે જે પણ ઉદાહરણ આપ્યા છે બધા જ આપણે શુદ્ધ પદાર્થમાં એને સમાવેશ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ કે મિશ્રણ એટલે શું અહીંયા આપણે વાત કરીએ આ બધા પદાર્થો શુદ્ધ છે બરાબર અને જે આપણે અશુદ્ધ પદાર્થની વાત કરીએ તો એની અંદર એમ કીધું કે ઘણા બધા બે કે બે થી વધારે પદાર્થોનું મિશ્રણ હતું તો સાચે મિશ્રણ શું છે એક કરતા વધુ પ્રકારના જે શુદ્ધ તત્વો છે એમાંથી બનેલા જે પદાર્થ છે એને આપણે શું કહેશું મિશ્રણ હવે એ મિશ્રણની વાત કરીએ તો જે માટી છે તો એ પણ એક પ્રકારનું મિશ્રણ છે માટીની અંદર આપણે કહીએ તો માટીમાં શું હશે તો માટીમાં તમે રેતી છે કાંકરા છે અમુક સેન્દ્રિય પદાર્થો છે અળસિયા છે મતલબ જીવ જંતુઓ છે એ બધું ભેગું હશે માટે માટી મિશ્રણ છે અને એમાં એ બધાનું પ્રમાણ જે છે ને એ નિશ્ચિત નથી હોતું દરેક જગ્યાએ માટીમાં આ બધા જે પદાર્થો છે એનું પ્રમાણ અલગ અલગ હોય છે એ જ પ્રમાણે આપણે રક્તની વાત કરીએ લોહીની વાત કરીએ તો લોહીની અંદર પણ શ્વેતકણ છે રક્તકણ છે પછી ત્રાક કણ છે અને અમુક પ્રકારમાં પ્રોટીન છે આ બધાનું મિશ્રણ છે માટે જે રક્ત છે એ કેવું છે તો કે મિશ્રણ છે એ જ પ્રમાણે કોલસાની અંદર પણ બરાબર એટલે આ બધા પદાર્થોને આપણે મિશ્રણમાં સમાવેશ કરી શકીએ છીએ ત્યારબાદ હવે આ જે મિશ્રણ છે ને એના પ્રકારની વાત કરશું મિશ્રણમાં પણ એની અંદર કયા સ્વરૂપે પદાર્થો સંગઠન ધરાવે છે મિશ્રણની અંદર પદાર્થો કઈ રીતે હોય છે એના આધારે આપણે મિશ્રણના પ્રકારની વાત કરીએ તો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ હવે સમાંગ મિશ્રણ કોને કહેશું તો એક જ સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહીએ ઉદાહરણ તરીકે આપણે આપવું હોય તો ખાંડ છે ખાંડ થોડી ખાંડ લઈ અને એનું પાણીમાં આપણે ઓગાળી દેશું તો તમે જુઓ ખાંડનું જે દ્રાવણ બને છે ને એની અંદર તમે ખાંડ ઓગળી ગયા પછી ખાંડને જોઈ શકતા નથી મતલબ ત્યાં પાણી અને ખાંડ એકબીજામાં એવી રીતે મિક્સ થઈ જાય છે કે ત્યાં આખા જે પણ એમ કહેવાય કે દ્રાવણ છે ને એની અંદર કોઈ પણ પ્રકારનો જે બી ઘટક છે એ જુદો નહીં દેખાય તો એ જે ઉદાહરણ છે સમાન મિશ્રણ છે કે એની અંદર એક જ સમાન સંગઠન હોય એવું ના હોય કે ઉપર ખાંડ નથી ને નીચે ખાંડ નથી અથવા તો તમે ઓગાળી નાખ્યું પછી નીચેનું જે પણ દ્રાવણ છે એ ઓછું ગળ્યું લાગશે ને ઉપરનું દ્રાવણ વધારે ગળ્યું લાગશે બરાબર એટલે એવું જે પણ પ્રકારનું દ્રાવણ છે એને આપણે સમાન મિશ્રણ કહીશું બીજું ઉદાહરણ આપીએ તો મીઠાનું પાણી તો મીઠું પણ પાણીમાં એક સમાન રીતે મિક્સ થઈ જાય છે અને દ્રાવણમાં ઉપર કે નીચે બધે જ એનું પ્રમાણ એક સરખું હશે એટલે આમ અહીંયા સમાંગ મિશ્રણના આપણે ઉદાહરણ જોઈએ હવે આપણે વાત કરીએ વિષમાંગ વિષમાંગ મિશ્રણની મિશ્રણ એટલે શું અસમાન સંગઠન ધરાવતા જે પણ મિશ્રણ છે એને વિષમાંગ મિશ્રણ કહેશું હવે ઉદાહરણ આપીએ તો કે ખાંડ અને રેતીનું મિશ્રણ થોડી ખાંડ લઈ અને એની અંદર રેતી નાખી દો અને તમને જે મતલબ મિક્સર મળે છે એ મિક્સરમાં તમે જો ખાંડ અને રેતીને તમે જુદી તારવી શકશો જુદી જોઈ શકશો અમુક જગ્યાએ ખાંડનું પ્રમાણ વધારે હશે અમુક જગ્યાએ રેતીનું પ્રમાણ વધારે હશે તો અહીંયા આ પ્રકારનું જે મિશ્રણ છે એને આપણે વિસમાંગ મિશ્રણ કહીશું બીજું એક એક્ઝામ્પલ લઈએ તો પાણી અને તેલનું મિશ્રણ આપણને ખબર છે કે પાણીની અંદર થોડા પ્રમાણમાં જો તેલ ઉમેરવામાં આવશે તો એ પાણી કરતા તેલ ઉપર તરે છે મતલબ એની ઘનતા ઓછી હોવાના કારણે એ ઉપર તરશે જે એક પ્રકારનું મતલબ બંને પ્રકારના પાણીનું લેયર નીચે હશે ઉપર તેલનું લેયર હશે એટલે અહીંયા પણ તમે બંને ઘટકોને વ્યવસ્થિત ચોખ્ખા જોઈ શકો છો એટલે આ પ્રકારનું જે મિશ્રણ છે એને વિસમાંગ મિશ્રણ કહેશું હવે સમાંગ મિશ્રણ છે એને આમ કહીએ તો તમે જલ્દીથી ગાળણ એવી પ્રક્રિયાથી છૂટું પાડી શકો નહીં જ્યારે વિસમાંગ મિશ્રણની અંદર તમે વીણવાની પદ્ધતિ છે કે ગાળણની પ્રક્રિયા છે કે અમુક એવી ભૌતિક પ્રક્રિયાઓ છે એનાથી તમે મિશ્રણમાંથી ઘટક તત્વોને સરળતાથી આપણે અલગ કરી શકીએ છીએ હવે અહીંયા આપણે થોડાક અમુક ઉદાહરણ જોઈશું કે જે બી ઉદાહરણ છે હવે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ એની તો આપણે ચર્ચા કરી પણ હવે તમારી વારી છે કે તમારે મને કહેવાનું છે કે અહીંયા જે હું તમને ઉદાહરણ બતાવું છું અથવા તો ઉદાહરણ આપું છું એમાં કયા પ્રકારનું સંગઠન હશે સમાંગ હશે કે વિષમાંગ ચલો શરૂ કરીએ હવે અહીંયા જુઓ શું છે તો કે પાણી અને એની અંદર થોડા પ્રમાણમાં માટી મિક્સ કરી છે એને મિક્સ કરી અને તમે એમનામ જોશો અને થોડો સમય રહેવા દેશો બરાબર તો પાણી અને રેતીનું જે મિશ્રણ છે એને તમે જુઓ તો આવી રીતના બે લેયર અલગ દેખાશે ચલો કો કયું મિશ્રણ છે તો મિશ્રણ છે તમે એમાં બંને ઘટક જુદા જોઈ શકો છો અહીંયા ઘટકોનું સંગઠન બધે એક સરખું નથી ત્યારબાદ ખાંડના દ્રાવણની વાત કરીએ તો ખાંડ અને પાણી આવી રીતના અલગ હશે પરંતુ તમે એને ઓગાળી નાખો છો તો એક કયા પ્રકારનું મિશ્રણ થશે હા સમાંગ મિશ્રણ બરોબર છે એટલે અહિયાં ખાંડનું દ્રાવણ છે એક સમાગ મિશ્રણ છે અહીં તમને જે બતાવ્યું છે એની વાત કરીએ લોખંડનો ભૂકો અને સલ્ફર સલ્ફર જે છે એક અધાતુ છે અને લોખંડ છે એક ધાતુ છે એ બંનેનો ભૂકોને મિક્સ કરવામાં આવશે અને જો તમે એને જુઓ અવલોકન કરો તો તમે જુઓ બંને લોખંડનો ભૂકો જુદો દેખાશે અને સલ્ફર જુદો દેખાશે એટલે અહિયાં આ કયા પ્રકારનું મિશ્રણ થશે હા વીસમાંગ મિશ્રણ થશે એની અંદર બંને ઘટક તત્વો તમે કલરથી પણ અલગ ફારખી શકો છો અને એનાથી છૂટું પાડવું હોય તો તમે કઈ રીતે પાડી શકો તો આ ભૂકાની ઉપર તમે ચુંબકને ફેરવો તો ચુંબકીય ગુણધર્મને કારણે લોખંડનો ભૂકો ચુંબક સાથે જશે જશે અને છૂટું પડી એટલે અહીં આ રીતે પણ આપણે મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ તો લાકડું લાકડું પણ એક એમ કહી શકીએ કે વિસમાંગ છે લાકડાની અંદર એમ કહી શકું કે શું છે એવું તો વિસમાંગ છે આમ તો એક સરખું જ દેખાય છે પરંતુ ના લાકડાની અંદર પણ અલગ અલગ પ્રકારના સેલ્યુલોઝ હોય છે બરાબર હેમી સેલ્યુલોઝ હોય છે અને ત્યારબાદ એમાં લિગ્નિન છે એવા પ્રકારના અમુક પ્રકારના જે ઘટકો છે એ પણ હશે કાર્બોદિત તો હોય છે પણ સાથે સાથે આ ઘટક પણ હશે માટે લાકડું પણ એક પ્રકારનું શું છે તો કે મિશ્રણ છે અહીંયા જુઓ તો આ છે સોડા વોટર હવે સોડા વોટરની પણ વાત કરીએ તો એ કયા પ્રકારનું મિશ્રણ થશે હા સમાંગ પ્રકારનું કારણ કે આની અંદર આપણે ઘટક તત્વોને અલગ જોઈ શકતા નથી આગળ આપણે વાત કરીએ લાકડું છે એવી સમાગ મિશ્રણ છે બરાબર એટલે અહીંયા સોળા વોટરનું જે આપણે ઉદાહરણ આપ્યું એ કયા પ્રકારનું છે તો કે સમાંગ પ્રકારનું મિશ્રણ છે પછી આપણે વાત કરશું કે ચલો દ્રાવણ આ બધા મિશ્રણના પ્રકાર જોયા અને એ પણ સંગઠનને આધારે અંદર કયા પ્રકારના ઘટકો છે કઈ રીતે મિક્સ થયા છે એના આધારે આપણે વાત કરીએ હવે આપણે વાત કરવાની છે દ્રાવણ એટલે શું દ્રાવણ કોને કહેવાય જનરલી આપણે દ્રાવણ સાંભળીએ એટલે એમ કે પ્રવાહી પદાર્થ પણ દ્રાવણની પ્રોપર વ્યાખ્યા આપી હોય તો દ્રાવણ એ પદાર્થ છે બે કે બે થી વધારે પદાર્થોનું મિશ્રણ છે અને એ પણ કેવું છે તો કે સમાંગ મિશ્રણ છે સમાંગ મિશ્રણમાં હવે તમને ખબર પડી ગઈ હશે બરાબર હવે એના આપણે અમુક ઉદાહરણ લઈએ તો કે લીંબુનું શરબત તો એક સમાંગ મિશ્રણ છે સોડા વોટર એ પણ સમાંગ મિશ્રણ છે મિશ્ર ધાતુઓ હવા આ બધા મિશ્રણ એટલે કે એક દ્રાવણ છે એક પ્રકારનું હવે દ્રાવણની અંદર આપણે કહીએ તો દ્રાવણમાં ઘટક કણો બરાબર કોઈ પણ દ્રાવણ હોય એમાં જે પણ ઘટક અને દ્રાવ્ય દ્રાવણની અંદર ઘટક કણ કરતા પોતાના મતલબ ક્વોન્ટિટી વધારે હશે બીજા ઘટકને પોતાનામાં ઓગાડે તેને શું કહેશું તો કે દ્રાવક હવે એક્ઝામ્પલ છે અહીંયા બરાબર લીંબુ સરબત છે તો એની અંદર તમે જુઓ શરબત બનાવીએ ત્યારે એની અંદર લીંબુ નો રસ ઉમેરશું ખાંડ ઉમેરશું મીઠું બધા સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારબાદ દ્રાવ્ય એટલે શું તો કે દ્રાવણની અંદર જે ઘટક પ્રમાણ ઓછું હશે બરાબર અને એમ કહી શકો કે જે ઘટક કણ દ્રાવકમાં ઓવડે બરાબર ખાંડ નું દ્રાવણ ની જ વાત કરીએ તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે જેમાં દ્રાવક જે છે એ પાણી છે અને ખાંડ જે છે એ દ્રાવ્ય પદાર્થ છે કે જેનું જેનો જથ્થો છે ને એ ઓછો છે હવે આપણે એના ઉદાહરણો સમજવાના પ્રયત્ન કરીએ કે દ્રાવણના ઉદાહરણો અને એમાંય દ્રાવણના પણ આપણે સ્વરૂપના આધારે પ્રકાર કહીએ તો ઘન દ્રાવણ હોય શકે આપણે આગળ કીધું મિશ્ર ધાતુઓ વાયુ સ્વરૂપનું દ્રાવણ હોય શકે હવા જે આપણે અત્યાર સુધી વિચાર્યું નથી અને લીંબુનું શરબત છે ખાંડનું દ્રાવણ છે એ બધા પ્રવાહી દ્રાવણ કહી શકીએ એના અમુક એક્ઝામ્પલ જોઈએ અને સાથે સાથે જેની અંદર દ્રાવક શું છે અને એમાં તમે શું ઉમેરે છો થોડા જથ્થામાં તો કે ખાંડ તો ખાંડ એ દ્રાવ્ય પદાર્થ છે અને પાણી એ શું છે દ્રાવક છે ટિંચરા બરાબર કે જે એક મેડિકલમાં કોઈ પણ ઘા આપણે વાગે ત્યારે એના પર લગાવીએ છીએ તો એમાં આયોડિનને આલ્કોહોલમાં ઓગાળીને દ્રાવણ તૈયાર કરવામાં આવે છે અહીંયા પણ આયોડિન જે છે 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 એ એ કેવો કેવો તો તો કે કે પદાર્થ પદાર્થ અને આલ્કોહોલ દ્રાવક વાત કરીએ સોડા વોટર કે સોડા બોટર ની અંદર કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં ઓગાડવામાં આવે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપ છે પાણી છે પ્રવાહી છે તો અહીંયા તમે કહી શકો કે વાયુનું પાણીમાં બનાવેલું દ્રાવણ અને એનું સ્વરૂપ છે પ્રવાહી

કોપરનું પ્રમાણ વધારે છે એ ઘન પદાર્થ છે અને જ્યારે ઝિંક જે છે એ ધાતુ એમાં થોડા પ્રમાણમાં છે એટલે આ રીતે આપણે ઘણી બધી મિશ્ર ધાતુઓના ઉદાહરણ પણ ઘન દ્રાવણ તરીકે લઈ શકીએ હવે હું માનું છું ત્યાં સુધી કે આપણે જે આજે સમજાયું છે એની અંદર તમને દ્રાવણના પ્રકાર દ્રાવણ કોને કહેવાય મિશ્રણના પ્રકાર બરાબર અને એ મિશ્રણમાં સંગઠનને આધારે જે સમાગ મિશ્રણ છે વિષમાંગ મિશ્રણ છે અને બીજું કે જે શુદ્ધ પદાર્થ છે રાસાયણિક દ્રષ્ટિએ દ્રષ્ટિએ અથવા તો વિજ્ઞાનની શુદ્ધ પદાર્થ અને અશુદ્ધ પદાર્થ કોને કહેવામાં આવે એની આપણે વાત કરી એટલે હવે તમને એમાં જે પણ કન્ફ્યુઝન હશે અથવા તો કશું પણ એ નહીં સમજ પડતી એ પડી ગઈ હશે બસ આજના વિડીયો લેક્ચરમાં આટલું જ હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે મળશું